राजकोट जिल्लाના ઉપલેટા ખાતે વાલ્મીકી સમાજ નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગણીઓ પૂરી ન થતા આંદોલનને માર્ગે ઉપવાસ અને હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઉપલેટાની નગરપાલિકાના વાલ્મીક સમાજના સફાઈ કામદારોની જામનગર ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં સફાઈ કામદારોને 50% સેટઅપ મુજબ જગ્યાઓ ભરવી, જેમાં ઉપલેટા નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ઉપલેટા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તેવી જાણ થતા ઉપલેટા નગરપાલિકાના સફાઈ કામદારો આંદોલનને માર્ગે ઉપવાસ અને હડતાલ પર ઉતરી ગયા છે. આવનારા દિવસોમાં જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે વાલ્મીકી સમાજ દ્વારા પોતાની માંગણીઓને લઈને ઉપલેટાના મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આંદોલનને પગલે શહેરમાં કચરાના ઢગલાઓ જોવા મળ્યા હતા. અત્યારે હાલમાં ઉપલેટા નગરપાલિકાના કામદારો હડતાલ ઉપર હોય તો તેના ન્યાય માટે જે નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તો આવનાર તારીખ 29/1 ના રોજ જામનગર ખાતે મીટિંગ કરવામાં આવેલી હતી કે સફાઈ કામદારની સેટઅપ મુજબ 50% જગ્યા ભરવી. તે બાબતે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેવી અમને જાણ થતા અમારા કર્મચારી તમામ અત્યારે ઉપવાસ ઉપર હાલા ગયા છે અને હાલમાં આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં લગી આંદોલન ઉગ્ર બનશે તેવી અમારી વાલ્મીક સેના ગુજરાતની માંગ છે. કાનભાઈ સુવાસ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.